ચલો આપણે મને યાદ છે ત્યાં સુધી લાસ્ટમાં આપણે વીજ પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહની ટૂંકનોત દેખી હતી, યાદ આવી બેટા બધાને? બેટા ભાઈ વીજ પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહની ટૂંકનોત આપણે ફરીથી યાદ કરી શકીએ બા દીકરાઓ, આઈએમબી ટૂંકનોત છે. એટલે આપણે એવું બોલતા હતા બેટા, વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને તે વાહકનો વિદ્યુત પ્રવાહ અથવા વીજ પ્રવાહ કહે છે. વીજ પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય. એટલે વીજ પ્રવાહની સંજ્ઞા થાય બેટા આઈ, વિદ્યુત ભારની બેટા ક્યુ અને સમયની ટી. એટલે આપણું સૂત્ર હતું બેટા આઈ બરાબર ક્યુ બાય ટી. હવે વિદ્યુત ભારનો એકમ કયો બેટા? કુલમ. કયો બેટા? કુલમ. સમયનો સેકન્ડ. એટલે એક એકમ કયો થાય? કુલમ પ્રતિ સેકન્ડ. કયો થાય બેટા? કુલમ પ્રતિ સેકન્ડ. પરંતુ આંદ્રે એમ્પિયર ની યાદમાં એને આપણે શું કહેતા બેટા? એમ્પિયર. શું કહેતા હતા બેટા? એમ્પિયર. તો આપણે એમ્પિયર ની પણ વ્યાખ્યા આપી હતી, જો બધાને યાદ હોય તો. શું હશે? વાહકના કોઈ પણ આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એક કુલમ હોય તો તે વાહકનો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર છે તેમ કહેવાય. મને ત્યાં ખબર છે, ત્યાં સુધી આપણે અહીંયા સુધી આપણે ઘણી ના આવ્યા હતા બરાબર. મને થોડું થોડું યાદ રહે છે, ઉંમર થઈ એટલે યાદ નથી રહેતો, તમને બધાને ખબર જ છે બરાબર ને. પૂર્વી મને યાદ રહેશે બેટા? પૂર્વી ક્યાં યાદ રહેશે? તારું નામ તો ભૂલી જઉં છું વારંવાર. પૂર્વી જગ્યાએ પૂરી નહીં કહેતો બેટા? હમા દીકરા. તો પછી અને યાદ નહીં રહેતું, આપણે એક જ તકલીફ. હા ચેતન બાહુબલી, સાચી વાત ને બેટા? હા ભાઈ, હવે કોઈ ગીતો વગાડતા નહીં હો માં દીકરાઓ, નકર પાછું મને ડાન્સ કરવાની ઈચ્છા થઈ જશે. કદાચ હું ડાન્સ કરવા લાગુ તો પછી. અને હેત ક્યાં ગયો બેટા? કાલે લેક્ચરમાં નતો એમાં દીકરા હેત. બેટા બહાર હોય તો પહેલા એક વખત જાણ કરી દેવાની બેટા, હો ને. શું કીધું? હવે નેક્સ્ટ આવું ના થવું જોઈએ બેટા. ચલો તો આપણે હવે ટૂંકનો દેખીએ, ધ્યાન આપીશું બેટા. ટૂંકનો છે બેટા, નામ મેં ગઈ વખતે કીધું હતું, એ જ પ્રશ્ન બેટા. વીજ સ્થિતિમાન અથવા શબ્દ લખેલો હોય બેટા વિદ્યુત સ્થિતિમાન. શું લખેલો હોય બેટા? વિદ્યુત સ્થિતિમાન. એટલે શું? આગળ શું આવશે? એકમ વ્યાખ્યાયિત કરો. યાદ આવ્યું બેટા? પ્રશ્ન આખો આવડી જવું જોઈએ. ઉમેશ ખબર પડી પ્રશ્નમાં બેટા? વીજ સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ વ્યાખ્યાયિત કરો. ચલો બેટા, ઓકે. આપણા ઘરમાં લાઈટ હોય, બધાએ પંખો ચાલુ કરો છો હે ને? ઓકે, કેવી રીતે પંખો ચાલુ થાય મને કોઈ કહેશે? જો જીલ દેખાશે, પંખો ચાલુ છે બંધ છે જીલ હે ને. આજે સ્કૂલમાં પેલી ધારાએ એવું કર્યું હતું હે ને, મેં કીધું ને આસપાસનું બધું, એટલે ધારા દેખવા માંડે કે આપણી આસપાસ શું છે. ધારા ક્યાં ગઈ? ધારાડી દેખાતી નહીં આજે લેક્ચરમાં નથી આવી. હા છે છે છે, પહેલા જ. હા ધારા શું દેખતી હતી આજુબાજુ બેટા? તારે કોઈ ગાય ભેંસ બકરી આવી ગઈ નહીં કે એવું દેખતી હતી બેટા? તો અહીંયા ધ્યાન આપીએ માં દીકરા, બધાનું ધ્યાન અહીંયા. તો ચલો, અહીંયા પંખો ચાલુ કરવો હોય તો પહેલી આપણે ખબર, સ્વિચ ચાલુ કરવી પડે. શું કરવી પડે બેટા? સ્વિચ ચાલુ કરવી પડે. તો તમારેથી અનંત અંતરેથી એકમ ધન વીજવારને ક્યાં લઈ જવું પડે બેટા? વિદ્યુત ક્ષેત્રમાં. એટલે જો વ્યાખ્યા આવી છે, હું લખું છું બેટા, ધ્યાન આપીશું બેટા, વ્યાખ્યાને સમજાવવો પડશું બેટા. અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહે છે બેટા? વીજ સ્થિતિમાન કહે છે. ચલો શું આવશે બેટા? અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વીજ સ્થિતિમાન કહે છે. વંશ અંગે શું આવશે બેટા? અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વીજ સ્થિતિમાન કહે છે. એટલે એનો મતલબ બેટા, જો મારે પંખો ત્યારે જ ચાલુ થાય બેટા કે ત્યાંથી ધન વીજભારને લઈ જવો પડે. ક્યાં લઈ જવો પડે બેટા? હા અનંત અંતરથી એકમ વિદ્યુત ક્ષેત્રમાં.
એટલે વિદ્યુત ક્ષેત્રમાં પંખા સુધી શું કરવું પડે બેટા, લઈ જવું પડે. અને લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને શું કહેવાય બેટા, વીજ સ્થિતિમાન કહેવાય. શું કહેવાય બેટા, વીજ સ્થિતિમાન. શું કહેવાય મારા દીકરાઓ, વીજ સ્થિતિમાન. ડન. તો ચલો બધા ફરીથી બોલે બેટા, શું હશે, અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વીજ સ્થિતિમાન કહે છે. ચલો શું હશે બેટા, અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વીજ સ્થિતિમાન કહે છે. નિષ્ઠાને કઈ પ્રોબ્લેમ છે? એનો વિડીયો બંધ છે મારા દીકરા. નિષ્ઠા, નિષ્ઠા અવાજ આવે છે મારો બેટા? એવું છે, કોઈ વાંધો નહીં. અવાજ આવે છે મારા દીકરા? ઓકે ઓકે ઓકે, ચાલો ડન. તો ચાલો આવડી ગઈ વ્યાખ્યા બેટા. જો બેટા, તો પેલા જેવું જેવું જોયો, ધ્યાન આપજો. તો એનો મતલબ શું થઈ જાય બેટા, વીજ સ્થિતિમાન બરાબર શું આવશે બેટા, હા તો ઉપર આવશે બેટા કરવું પડતું કાર્ય, અને નીચે આવશે બેટા વીજ ભાર. જો યાદ રાખવા, આપણને કઈ વખત આવો ડાઉટ લાગે, સાહેબ અંશમાં શું આવે ને છેદમાં શું આવે, વ્યાખ્યા ઉપરથી અમને શું ખબર પડે? સાચી વાત ને બેટા, અત્યાર સુધી તમને એવો ડાઉટ છે ને બેટા કે વ્યાખ્યા ઉપરથી મારે અંશમાં શું આવે ને છેદમાં શું આવે? તો યાર જે પહેલું આવે વાક્યમાં એ અમે છેદમાં જાય. જો પેલામાં શું બોલતા, વાહકના કોઈ પણ આઠ છેદમાંથી એકમ સમયમાં, એકમ સમય ક્યાં ગયો, સમય નીચે ગયો, સમય ક્યાં ગયો બેટા, નીચે. તો અહીંયા શું આવશે બેટા, એકમ ધન વીજ ભારને. તો વીજ ભાર ક્યાં જાય, નીચે. વીજ ભાર ક્યાં જાય, નીચે. આ યાદ રાખવા, કોઈ પણ વ્યાખ્યા બોલીએ એમાં જેનાથી સ્ટાર્ટ કરીએ એ હંમેશા ક્યાં જાય બેટા, છેદમાં. ક્યાં જાય, છેદમાં. કદી ભૂલ ના પડે. તમે વ્યાખ્યા ઉપરથી પણ સૂત્ર બનાવી શકો. અને આ બધી યાદ રાખવાની પદ્ધતિઓ છે બેટા, ઝડપથી આવડી જાય મારા દીકરાઓ. ડન. કે આપણે જે બોલતા હોય એમાં જે એકમ કરીને આવે, એકમ કરીને બધું ક્યાં જાય બેટા, નીચે જાય. ક્યાં જાય બેટા, નીચે. ડન. તો ચલો બોલો વ્યાખ્યા ફરીથી બોલ દઈએ બેટા, શું હશે, અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વીજ સ્થિતિમાન કહે છે. વીજ સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર અથવા વીજ ભાર. જો વીજ સ્થિતિમાન ની સંજ્ઞા છે બેટા વી. કઈ છે બેટા, વી. કરવું પડતું કાર્ય, કાર્ય એટલે વર્ક એટલે ડબલ્યુ, અને વિદ્યુત ભાર એટલે ક્યુ. ડન બેટા. એટલે સંજ્ઞા કઈ થઈ જાય, વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. એટલે એનો મતલબ વી સ્થિતિમાન કોઈનું ગણવું હોય તો મારે કયું સૂત્ર મૂકવું પડે બેટા, બોલોડો, વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. શું મૂકવું પડે, વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. બોલો આવડી જાય બેટા, આવડી જાય બધાને. હવે જો આપણે એનો એકમ સાબિત કરીએ. ચલો કાર્ય, કાર્યનો એકમ હંમેશા જૂલ આવે બેટા. કાર્ય શાનો મપાય બેટા, જૂલમાં. ડન. અને આપણે ભણીને આવ્યા વિદ્યુત ભાર માપવા માટે શું આવે બેટા, કુલમ્બ આવે. કયો આવે બેટા, કુલમ્બ. તો એનો મતલબ વી સ્થિતિમાન નો એક એકમ કયો થાય, જૂલ પ્રતિ કુલમ્બ. શું થાય બેટા, જૂલ પ્રતિ કુલમ્બ. પરંતુ વોલ્ટા ની યાદમાં, વોલ્ટા સાયન્ટિસ્ટ થઈ ગયું, આ વોલ્ટાની યાદમાં તેને વોલ્ટ પણ કહે છે. કોની યાદમાં બેટા, વોલ્ટાની યાદમાં તેને વોલ્ટ પણ કહે છે. તો મારે વ્યાખ્યા આપવી પડે વોલ્ટ એટલે શું, શું આપવી પડે, વોલ્ટ એટલે. જો પેલામાં આપણે એમ્પિયર ની આપી હતી, અહીંયા કોની આપવાની બેટા, વોલ્ટ ની. કોની આપવાની બેટા, વોલ્ટ ની. ડન. એટલે ધ્યાન આપો, પેલા આંદ્રે એમ્પિયર ની યાદમાં આપતા હતા, અહીંયા વોલ્ટા ની યાદમાં આપે છે. કોની યાદમાં બેટા, વોલ્ટા ની યાદમાં. ડન. તો ચલો આપણે પેલા તૈયાર કરીએ, પછી હું વોલ્ટા ની, વોલ્ટ ની વ્યાખ્યા આપું છું મારા દીકરાઓ. ધ્યાન આપો, શું આવશે બેટા, બોલો, અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વીજ સ્થિતિમાન કહે છે. વીજ સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. પછી યાદ રાખવાનું, વીજ સ્થિતિમાન ની સંજ્ઞા બેટા, વી કરવું પડતું કાર્ય એટલે ડબલ્યુ, અને વી સ્થિતિમાન એટલે ક્યુ. એટલે સૂત્ર કયું થઈ જાય, વી બરાબર ડબલ્યુ ભાગ્યા ક્યુ. હવે યાદ રાખવાનું, કાર્યનો એકમ જૂલ, વિદ્યુત ભાર નો એકમ કુલમ. એટલે આનો એક એકમ કયો થઈ જાય, જૂલ પ્રતિ કુલમ. પરંતુ વોલ્ટા ની યાદમાં તેને શું કહે છે, વોલ્ટ. તો હવે વોલ્ટ ની વ્યાખ્યા આપું બેટા,
કોની વ્યાખ્યા આપો બેટા? વોલ્ટની. ડન, ચલો ધ્યાન આપીશું. આવડી જાય તુષાર આટલો સુધી ખબર પડી માં દીકરા? પડી કે ના પડી બેટા? અને બહુ મજાનું ચેપ્ટર છે, હું ફરીથી કહું છું બેટા, આ ચેપ્ટર એવું છે બેટા, આ ચેપ્ટરમાં તમે જો અહીંયા ધ્યાન આપશો ને તો આ ચેપ્ટર તમને ગમશે. કેટલાક ચેપ્ટર હોય ખબર આપણને થોડા ના ગમે, પણ આ ચેપ્ટર એક એવું ચેપ્ટર છે કે આપણને ગમતા ચેપ્ટરોમાંનું એક છે, બરાબર. અને આના પછી જે ભણાવવાનું છે તો બધાને ગમવાનું છે, આના પછી જે ભણાવવાનું છે બધાને ગમવાનું છે. એમાં સેવાંગને સૌથી વધારે ગમશે. સેવાંગ ક્યાં ગયો? સેવાંગ બોલતો બેટા? સજીવોમાં પ્રજ્ઞાન ભણાવવાનું. સેવા કયું ભણાવવાનું બેટા? આપણા પણ ગમશે તને? ના, એવું કઈ નહીં, માસુમ ને ભણાવવાનું કહીશ આ ચેપ્ટર. ચલો ઓલ્ટની વ્યાખ્યા આપે ધ્યાન આપો બેટા. અહીંયા આપણે સુધારો કરતા હતા એ જ સુધારો કરીજો. ચલો બેટા, અનંત અંતરે જે પહેલો સુધારો અહીંયા, ચલો સુધારો. ના, એક ના આવે બેટા, એક કુલંબ આવે. શું આવશે બેટા અહીંયા પહેલો સુધારો? એક કુલંબ. ચલો બોલાડો બધા, શું આવશે? અનંત અંતરે થી એક કુલંબ ઘન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે, હવે અહીંયા ફેરફાર આવે, કરવું પડતું કાર્ય એક જૂલ હોય. ચલો ફટાફટ બધા બોલીશું, શું આવશે બેટા? અનંત અંતરે થી એક કુલંબ ઘન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક જૂલ હોય તો તે વાહકનો વીજ સ્થિતિમાન શું હશે? તો તે વાહકનો વીજ સ્થિતિમાન એક વોલ્ટ છે તેમ કહેવાય. ચલો બોલ્યો બધા, શું હશે બેટા? અનંત અંતરે થી એક કુલંબ ઘન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક જૂલ હોય તો તે વાહકનો વીજ સ્થિતિમાન એક વોલ્ટ છે તેમ કહેવાય. ચલો કોણ બોલશે? ચલો ફટાફટ મનીષા બોલાડો બેટા. હા, દ્રષ્ટિ ટાંકે તૈયાર છે. દ્રષ્ટિ ટાંક આ વખત ગમે તે હોય બહુ એક્ટિવ થઈ ગઈ છો, ખરેખર એક આનંદની વસ્તુ છે મારા માટે, બરાબર. ચલો પણ મનીષા બોલશે આ વખતે. મનીષા બોલ માં દીકરા. ચલો દ્રષ્ટિ ટાંગ બોલાડો બેટા, દ્રષ્ટિ ટાંગ બોલો. પહેલું બેટા માઇક બાજુમાં રાખો, માઇક માઇક નજીક રાખો ને બોલો બેટા, બોલો બેટા. ચલો ડન, બોલીશું બેટા બધા જ આપણે. શું આવશે બેટા બોલો? અનંત અંતરે થી એક કુલંબ ઘન વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક જૂલ હોય તો તે વાહકનો વીજ સ્થિતિમાન એક વોલ્ટ છે તેમ કહેવાય. બોલો આવડી ગયું બધાને? તો આ બે ટૂંકનો તો એવી હતી જે વારંવાર પૂછાય છે બેટા. તો પહેલા આપણે અહીંયા તૈયાર કરી નાખ્યું. ડન બેટા, તો આ બે બે માર્ક્સ ની બે ટૂંક નોંધો હતી. કઈ બે ટૂંક નોંધો તૈયાર કરી બેટા? બોલાડો પહેલી વિદ્યુત પ્રવાહ અને બીજી કરી બેટા વીજ સ્થિતિમાન. બોલો આવડી ગઈ બંને બેટા બધાને? ચાલો હવે જો ધ્યાન આપ બેટા, હવે હું એક પ્રયોગ ભણાવું છું, બરાબર. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ડન, જો બેટા આ પ્રયોગ તમે જો પીડીએફ દેખશો તો એમાં છેલ્લો આપેલો છે, આ છેલ્લે લાસ્ટમાં ત્રીજા પેજ ઉપર છેલ્લો હશે, એમાં બે લાઈન ડ્રો કરી છે અને એક આપાર ખૂણામાં આપેલો છે છેલ્લે. મને યાદ છે ત્યાં સુધી, ઉંમર થઈ ગઈ એટલે યાદ નહીં રહેતું, પણ આટલું યાદ છે. હને તારા ઉંમર થઈ ગઈ બેટા? જો દોડા તો દેખાય જ છે નહીં, માથામાંથી જતા રહે. ડન, તો ચલો ધ્યાન આપો બેટા. પહેલી આકૃતિ દેખી લો, પણ પેલા એના માટે બે પ્રશ્નો કહી દો બેટા. જો આ બે પ્રશ્નો યાદ રાખી બેટા, આપણે એમસીક્યુ માટે વીજ પ્રવાહ
એટલે જેને સાદી ભાષામાં આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. જો બેટા વિદ્યુત પ્રવાહનું મારે માપન કરવું હોય, કોનું બેટા? વિદ્યુત પ્રવાહનું માપન, તો એના માટેનું સાધન છે બેટા એ મીટર. કયું સાધન છે બેટા? એ મીટર. આપણે લેબ જો કદાચ મે બી પોસિબલ સ્કૂલ ખુલે અને સ્કૂલમાં જવાનું થશે તો બેટા તમને આપણે બતાવીશું આ એ મીટર કેવું દેખાય તે, બરાબર? હા. બીજું આવશે બેટા વીજ સ્થિતિમાન. શું છે બેટા? વીજ સ્થિતિમાન, અથવા બીજું નામ છે એનું વિદ્યુત સ્થિતિમાન. શું નામ છે બેટા? વિદ્યુત સ્થિતિમાન. એનું જો મારે માપન કરવું હોય તો એના માટે બેટા વોલ્ટ મીટર વપરાય. શું વપરાય બેટા? વોલ્ટ મીટર. પણ અહીંયા આપણે યાદ રાખવાનું, અહીંયા એને સાંકેતિક લેંગ્વેજમાં યાદ રાખવાનું, જો એ મીટરને દર્શાવવું હોય તો રાઉન્ડ કરીને એ લખી દઉં તો એ મીટર, અને રાઉન્ડ કરીને વી લખી દઉં એટલે વોલ્ટ મીટર. એટલે જ્યાં બેટા રાઉન્ડ કરીને એ લખેલો હોય તો આપણે સમજી લેવાનું ત્યાં શું જોડેલું હોય બેટા? એ મીટર. શું જોડેલું હોય? એ મીટર. અને રાઉન્ડ કરીને વી લખેલો હોય તો એને શું સમજવાનું બેટા? વોલ્ટ મીટર. તો એનો મતલબ મને ખબર હોવી જોઈએ કે એ મીટર એ વિદ્યુત પ્રવાહનું માપન કરશે અને વોલ્ટ મીટર એ વીજ સ્થિતિમાનનું માપન કરશે, બરાબર? આ ખબર હોવી જોઈએ મારા દીકરા. બોલો, આવડે? આવડે. પેલા આવું બધું યાદ રાખવું પડે બેટા. જો કેમ કે આ પ્રશ્નમાં મારે એને જરૂર છે. ઓમ, કઈ તકલીફ છે મારા દીકરા? તો આમ સાઈડમાં શું દેખે છે? કઈ ગરોડી બરોડી આવી છે બેટા? હા, ગરોડી લઈ લેવાની. આમ કરી લઈને આમ મમ્મા મૂકી દેવાની બેટા, બે કામ થઈ જાય. હા, અને ખોરાક નો ખોરાક થઈ જાય, મસાલા નો મસાલો થઈ જાય. અને ગરોડી ક્યાં હાડકા હોય, થોડું ચાઈ લેવાની બેટા, બરાબર? ચિંગમ જેમ ચાઈ લેવાની, મજો પડી જાય ભલાજની. હા ને, શું કેવું સ્વપ્નિલ? સાચી વાત ને બેટા? સ્વપ્નિલ, સ્વપ્નિલ બોલ, બોલો ને ભલાજની, આવું કરવાનું. કેટલા ને ગરોડી ભાવે બેટા? કોઈને ના ભાવે, આવું લે. અલે આ ભલાજની એટલે છાપામાં આજથી બે ચાર વર્ષ પહેલા આવ્યું હતું, એક જણ દિવસની 100 ગરોળીઓ ખાઈ જરૂર, 100 ગરોળી ખાતું હતું રોજની. એક ગરોળી દેખા તો ખાઈ જાય, એને ભાવતી હતી. બોલો. હા, દ્રષ્ટિ કે આપણું ગામ નહીં, નહીં દ્રષ્ટિ બેટા, નહીં. હા, આ ખારું વારું ના ખાતે આવું ખાય નહીં, પાસ્તા બર્ગર પીઝા અને આવું બધું ખાવાનું હોય ને, નહીં મા દીકરા, મજ્જો પડી જાય. ચલો ઓકે, ચલો બેટા આકૃતિ ઉપર ધ્યાન આપો. ચલો આપણે આકૃતિ દોરું છું. હવે આકૃતિમાં મતલબ ખબર પડવી જોઈએ. નામ દેખી લો, આને કહેવાય ચલિત બેટરી. જો બેટા અહીંયા હું આ જે બતાવું છું આકૃતિમાં એ તમારા 1-1 માર્કરના પ્રશ્નો પણ છે કે બેટા ચલિત બેટરીની સંજ્ઞા કઈ, તો એની સંજ્ઞા છે. હા, ચલિત બેટરી એટલે આવી સંજ્ઞા થાય. હા, એનો મતલબ હતો એક નાની એક મોટી. મોટી હોય તે પ્લસ માટેની અને નાની હોય તે માઇનસ માટેની. અને જો બેટા વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા પ્લસ થી ક્યાં જાય બેટા? માઇનસ જાય. આપણે ભણીને આવ્યા રૈવાજિક પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ. આપણે આ તીર બતાવે, તીર કેમ બતાવે ખબર પડી ગઈ એનું રીઝન બેટા? કારણ કે આપણે ત્યાં રૈવાજિક પ્રવાહ અથવા રૂઢિગત પ્રવાહ બતાવે કે ભાઈ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય? પ્લસ થી માઇનસ. ક્યાં જાય બેટા? પ્લસ થી માઇનસ. ડન માં દીકરા? ઓકે, ચલો આને કળ કહેવાય. કળ એટલે આપણે ખબર, સ્વિચ સાદી ભાષામાં. આને મેં તમને આલક્ષ કહી દીધું. શું કહીશું બેટા? એ મીટર. આનું નામ આપી દીધું. શું કહેવાય બેટા? વોલ્ટ મીટર. શું કહેવાય બેટા? આવી સંજ્ઞા હોય આને અવરોધ કહેવાય. શું કહેવાય બેટા? અવરોધ. શું કહેવાય બેટા? અવરોધ. હમણાં અવરોધ શું છે બધી વસ્તુ અંદર આવી જશે એટલે તમને વધારે આઈડિયા આવી જશે મારી. ચલો, પહેલી આકૃતિ આવડી ગઈ બેટા. આને જો, આને આકૃતિ ના કહેવાય. જયારે તમે આવી દોરો બેટા તાર વાળી વસ્તુ તો આને સર્કિટ કહેવાય. શું કહેવાય બેટા? સર્કિટ. જો બેટા યાદ રાખો, તમે ઇલેક્ટ્રિક નું કામ કરતા હોય તો એમાં જેટલી ડ્રોઈંગ આવે એને સર્કિટ કહેવાય. શું કહેવાય બેટા? સર્કિટ. એટલે આને શું કહેવાય બેટા? સર્કિટ કહેવાય. શું કહેવાય? સર્કિટ. હા ને, પેલો આવતો ને મુન્નાભાઈ એમબીબીએસ માં સર્કિટ, યાદ છે ને? હા, ફિલ્મ દેખી હોય તો એમાં એક સર્કિટ આવતો હતો. હા ને, મુન્નાભાઈ એમબીબીએસ દેખ્યું છે ને બધા?
क्या नहीं देखियो अच्युतम केशव राम नारायण फिल्म नहीं देखते बेटा नहीं गमती फिल्म तार शू गमे शू देखे बेटा टीवी में शू देखे साचु के बेटा आऊ करवानो कंईक ना कंईक गमतुं ज होय अमारा मासूम ने जो तमे टीवी आपी दो तो बे वस्तु तमारे नॉन स्टॉप देखी राखे एक जेठियो अने पेलो कयो हलो वाइल्ड टैंक वालू ए बधुं बे देखी राखे आखो दिवस देखी राखे तमे आपो तो एना बे वस्तु गमे हन डन एटले ध्यान आपो बधानी पसंदगी नी वातो छे ने डन चलो बेटा तो देखो सर्किट आवड़ी गई बेटा आवड़ी गई ड्रॉ करता बद्दा ने केवी रीते ड्रॉ करवानी बेटा आ प्रश्न नो जवाब क्या आपेलो छे खबर पड़ी गई पीडीएफ मां त्रीजा पेज ऊपर लास्ट मां हशे बराबर बेटा एटले आपन खबर होवी जोईए क्या छे ते चलो हवे बोलू छु ध्यान आवे बेटा तो सौ प्रथम जो बेटा आ जे छे आ वच्चे जे लाइन एने सुवाहक तार कहेवाय शू कहेवाय बेटा सुवाहक तार कहेवाय જેમાંથી વિદ્યુત નું શું થાય બેટા વહન થાય શું થાય વિદ્યુત નું વહન ચલો શું હશે સૌ પ્રથમ એક સુવાહક તાર ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો બધા તૈયાર કરવાનું આકૃતિ પર નજર હોવી જોઈએ શું હશે સૌ પ્રથમ એક સુવાહક તાર ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો બોલોડો બધા શું હશે અક્ષત બોલોડામાં દીકરા સૌ પ્રથમ એક સુવાહક તાર ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોની કોની સાથે ક્રમમાં બોલતા જો આપાતી બોલો કાપાતી યોર ચોઈસ ચલો શું હશે સૌ પ્રથમ એક સુવાહકતાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણ ચલિત બેટરી એ મીટર અવરોધ અને વોલ્ટ મીટર સાથે જોડવામાં આવે છે આવડી જાય બેટા શું હશે સૌ પ્રથમ એક સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોલો કણ ચલિત બેટરી એ મીટર અવરોધ અને વોલ્ટ મીટર સાથે જોડવામાં આવે છે જો કોઈને એમ ના બોલું આમ બોલે તો એ ચાલે પણ વાક્ય રચના એની એ જ આપણે બરાબર તમારો ક્રમ ગમે તે હોય બેટા બોલો આવડી જાય માં દીકરા શું આવશે બેટા બોલોડો સૌ પ્રથમ એક સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણ ચલિત બેટરી એ મીટર અવરોધ અને વોલ્ટ મીટર સાથે જોડવામાં આવે છે ફરીથી કહું છું આ ચેપ્ટર ભણાવું છું ને આજે બધા પ્રશ્નો અમુક ભણાવું છું ને એ ચેપ્ટર ચોપડીમાં જોવાની ચોપડી જોશો તો ખબર પડશે કે આપણી પીડીએફ નું શું મહત્વ છે બેટા હે ચોપડી દેખો ને તો મારા લખાણનું કઈક મહત્વ તમને સમજાશે એમાં આ પ્રશ્ન તો દેખજો જબરજસ્ત આપેલો છે સખત ચોપડીમાં કોષ્ટક વાળો આપેલો કોષ્ટકમાં જવાબ લખવાના છે જે હું અહીંયા જવાબ ભાવ કઈ નહીં લખી બધું લખી દઉં જે લખવાનું છે બરાબર એટલે ધ્યાન આપીશું માં દીકરા બોલો આવડી ગયું પહેલું ચલો હવે પહેલો પ્રશ્ન થાય સાહેબ મને આ તો ખબર પડી ગઈ કે એ મીટરે વિદ્યુત પ્રવાહનું માપન કરશે વોલ્ટ મીટરે વિસ્થિતિમાનનો તફાવત માપશે કળ એટલે તો સ્વિચ છે અવરોધ આપણે સમજવાનો છે સાહેબ ચલિત બેટરી એટલે શું તો અહીંયા આપણે લખવું પડશે અહીં ચલિત બેટરી એટલા માટે વાપરવામાં આવે છે કે આ પ્રશ્નના જવાબમાં તમારે લખવું પડશે શું હશે અહીં ચલિત બેટરી એટલા માટે વાપરવામાં આવે છે કે આપણે વોલ્ટેજ ઈચ્છા મુજબ બદલી શકીએ આપણી ઈચ્છા પ્રમાણે વોલ્ટેજ બદલી શકાય સપોઝ રેગ્યુલેટર જેવું કાર્ય કરે તો રેગ્યુલેટર શું કાર્ય કરે ફેનની સ્પીડ આપણી ઈચ્છા પ્રમાણે વધઘટ કરી શકીએ એમ આ બેટરી એવી છે કે આપણે ઈચ્છા પ્રમાણે વોલ્ટ બદલી શકીએ જે રીતે આપણે મોબાઈલમાં ના કરી શકીએ મોબાઈલમાં તો બેટરી જે પ્રમાણે વોલ્ટેજ આપે એમાં તમે કોઈ વધારો ઘટાડો ના કરી શકો માં દીકરા પણ આ બેટરી એવી છે એમાં એક કળ આવેલી હોય એક સ્વિચ આવેલી હોય જેમાં વોલ્ટેજ એક વોલ્ટ બે વોલ્ટ ત્રણ વોલ્ટ ચાર વોલ્ટ આપણે જેટલા રફાવે રાખી શકીએ હા એમાં આવેલું હોય બેટા આ લેબમાં હોય તમારી સ્કૂલમાં લેબમાં જાઓ તો લેબમાં બધી બેટરીઓ બધું હાજર હોય બેટા ડન દસમા વાળા કમનસીબ છે કે સ્કૂલ ચાલુ નથી ને સ્કૂલ ચાલુ હોય તો હું આ બધું બતાવું લાઈવ ડેમોનેશન બરાબર છતાં પણ આપણે ટ્રાય કરીશું સ્કૂલમાં કે તમને સ્ટેજ ઉપર ત્યાં લાઈન બતાવીશું બેટા એટલે તમને ખબર પડે બરાબર બેટા ચલો ડન ઓકે હવે ધ્યાન આપો બેટા ચલો તો બે વાક્યો ભેગા કરો ચલો શું હશે સૌ પ્રથમ એક સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કળ ચલિત બેટરી એ મીટર અવરોધ અને વોલ્ટ મીટર સાથે જોડવામાં આવે છે અહીં ચલિત બેટરી એટલા માટે વાપરવામાં આવે છે કે આપણે ઈચ્છા
ઈચ્છા મુજબ વોલ્ટેજ બદલી શકીએ. શું છે અહી ચલિત બેટરી એટલા માટે વાપરવામાં આવે છે કે આપણે વોલ્ટેજ ઈચ્છા મુજબ બદલી શકીએ. ડન. ચલો હવે ચલિત બેટરી વડે જો ધ્યાન આપજો શું છે. હવે ચલિત બેટરી વડે વોલ્ટ મીટરમાં એક વોલ્ટ નો વોલ્ટેજ લાગુ પાડી એટલે આપણે શું કરવાનું આ ચલિત બેટરીને ગુમાવવાની. વોલ્ટ મીટરમાં એક્ઝેક્ટ એક વોલ્ટ આવે ત્યાં સુધી ફેરવવાનું અને એક વોલ્ટ આવે એ દરમિયાન આપણે એ મીટરનું અવલોકન નોંધવાનું કે એ મીટરમાં કેટલું બતાવે છે. ખબર પડી ગઈ. શું કરવાનું કે ચલિત બેટરીમાં જે નોક આપેલી હોય એ નોકને ફેરવવાની અને વોલ્ટ મીટરમાં કેટલો વોલ્ટેજ લાગુ પાડવાનો એક વોલ્ટ. હવે એક વોલ્ટ માટે અહીંયા કોઈ મૂલ્ય આવે કે ના આવે એ નોંધવાનું એમ પ્રયોગ કરવાનો. પછી બે વોલ્ટ માટે ત્રણ વોલ્ટ માટે ચાર વોલ્ટ માટે અને પાંચ વોલ્ટ માટે આ પ્રયોગ કરવાનો. ડન બેટા. ખબર પડે શું કહેવા માંગુ છું તે મનીષા. ખબર પડી કે ના પડી માધિકા. ચલો બધા ધ્યાન આપો બેટા ફટાફટ. ચલો વ્યક્ત ભેગા કરો બેટા. સૌ પ્રથમ એક સુવાહકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કળ ચલિત બેટરી એમીટર અવરોધ વોલ્ટ મીટર સાથે જોડવામાં આવે છે. અહીં ચલિત બેટરી એટલા માટે વાપરવામાં આવે છે કે આપણે વોલ્ટેજ ઈચ્છા મુજબ બદલી શકીએ છીએ. હવે ચલિત બેટરી વડે વાક્ય રત્ન સાંભળજો. હવે ચલિત બેટરી વડે વોલ્ટ મીટરમાં એક વોલ્ટ નો વોલ્ટેજ લાગુ પાડી. વાક્ય રત્ન સાંભળો બેટા શું હશે. હવે ચલિત બેટરી વડે વોલ્ટ મીટરમાં એક વોલ્ટ નો વોલ્ટેજ લાગુ પાડી. શું હશે બોલો ફરે. હવે ચલિત બેટરી વડે વોલ્ટ મીટરમાં એક વોલ્ટ નો વોલ્ટેજ લાગુ પાડી એ મીટરનું અવલોકન નોંધવામાં આવે છે. આવડી ગયું. આ વાક્ય ઇમ્પોર્ટન્ટ હતું. શું છે. હવે ચલિત બેટરી વડે વોલ્ટ મીટરમાં એક વોલ્ટ નો વોલ્ટેજ લાગુ પાડી એ મીટરનું અવલોકન નોંધવામાં આવે છે. આ જ રીતે બે વોલ્ટ ત્રણ વોલ્ટ ચાર વોલ્ટ અને પાંચ વોલ્ટ માટે એ મીટરના અવલોકન નોંધવામાં આવે છે. ચલો બોલીશું. કેટલી વાર છે બેટા. ત્રણ મિનિટ છે. ચલો ફટાફટ બોલીએ એટલે મારો પ્રશ્ન પૂરો થઈ જાય અને પછી રીજોઈન થઈ ગઈ બેટા. ચલો ફટાફટ આવી જાઓ. શું હશે બેટા. સૌ પ્રથમ એક સુવાહકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કળ ચલિત બેટરી એમીટર અવરોધ અને વોલ્ટ મીટર સાથે જોડવામાં આવે છે. અહીં ચલિત બેટરી એટલા માટે વાપરવામાં આવે છે કે આપણે વોલ્ટેજ ઈચ્છા મુજબ બદલી શકીએ છીએ. હવે ચલિત બેટરી વડે વોલ્ટ મીટરમાં એક વોલ્ટ નો વોલ્ટેજ લાગુ પાડી એ મીટરનું અવલોકન નોંધવામાં આવે છે. આ જ પ્રમાણે બે વોલ્ટ ત્રણ વોલ્ટ ચાર વોલ્ટ અને પાંચ વોલ્ટ માટે એ મીટરના અવલોકન નોંધવામાં આવે છે. બોલો આવડી ગયું. તો ચલો હવે નીચે તારણ લખી દેવાનું. તો તારણમાં શું લખી દેવાનું. તો આવું લખું ભાઈ, જેમ જેમ વોલ્ટ મીટરમાં વોલ્ટેજનું મૂલ્ય વધારવામાં આવે છે તેમ તેમ એ મીટરના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે. આ તારણ શું લખીશું આપણે. આપણે પ્રયોગના મૂલ્યો નહીં લખવાના, આપણે તારણ લખી દેવાનું ડાયરેક્ટ. શું હશે બોલોડો બેટા. ખબર પડી ગઈ. એટલે બધું કહેવાનું કહેવાય ગયું, બધું લખાઈ ગયું. શું હશે. જેમ જેમ વોલ્ટ મીટરમાં વોલ્ટેજ વધારવામાં આવે છે તેમ તેમ શું હશે. જેમ જેમ વોલ્ટ મીટરમાં વોલ્ટેજ વધારવામાં આવે છે તેમ તેમ એ મીટરના મૂલ્યમાં શું જોવા મળે છે, વધારો જોવા. એટલે આવું પણ લખી છે, વોલ્ટેજ જેમ જેમ વોલ્ટેજ વધારવામાં આવે છે તેમ તેમ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. એમ પણ લખી શકાય. લખી શકાય કે જેમ જેમ વોલ્ટેજ વધારવામાં આવે છે તેમ તેમ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. બોલો આવડી ગયો પ્રયોગ બધાને બેટા. શું બોલ્યા હતા. ચલો ફટાફટ. એટલે મારું તમારું બંનેનું કામ આસાન થઈ જાય. માં દીકરાઓ શું બોલી ગયા બેટા. બોલો. સૌ પ્રથમ એક સુવાહકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કળ ચલિત બેટરી એમીટર અવરોધ અને વોલ્ટ મીટર સાથે જોડવામાં આવે છે. અહીં ચલિત બેટરી એટલા માટે લેવામાં આવે
આવે છે કે આપણે ઈચ્છા મુજબ વોલ્ટેજ બદલી શકીએ છીએ. હવે ચલિત બેટરી વડે વોલ્ટ મીટરમાં એક વોલ્ટનો વોલ્ટેજ લાગુ પાડી એ મીટરનું અવલોકન નોંધવામાં આવે છે. આ જ રીતે 2 વોલ્ટ 3 વોલ્ટ 4 વોલ્ટ અને 5 વોલ્ટ માટે એ મીટરના અવલોકન નોંધવામાં આવે છે. પછી શું લખવાનું બેટા બોલો? પ્રયોગને અંતે માલુમ પડે છે કે વોલ્ટેજ જેમ જેમ વધારવામાં આવે છે તેમ તેમ વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે, કાં તો તેમ તેમ વિદ્યુત પ્રવાહ પણ વધે છે. બોલો આવડી જાય માં દીકરાઓ? આવડી ગયું? જો બેટા, આના પછી તમને કેટલી વખત આ પ્રશ્નને ટ્વિસ્ટ કરવો હોય તો આવું પણ પૂછે બેટા, કે આને કહેવાય ઓમનો પ્રયોગ. આનું નામ યાદ રાખીશું બેટા? હા, આનું નામ, નામ તો મેં કીધું જ નથી, એમના આખો પ્રયોગ ભણાવી દીધો તમને બધાને, અને કોઈએ પૂછ્યું પણ નહીં. બરાબર, આને બોલાય બેટા ઓમનો પ્રયોગ. આકૃતિ સહ સમજાવો. જો બેટા, હ સાયલેન્ટ રહ્યો, કોઈ એવું નહીં બોલે, કોઈ એવું નહીં બોલે કે ઓહમ નો પ્રયોગ. આ તો કેટલાક ને આવડે નહીં, પછી બોલે ઓહમ નો પ્રયોગ. ઓહમ નો નહીં, ઓમ નો પ્રયોગ. ઓમ નો પ્રયોગ આકૃતિ સહ સમજાવો. શું પ્રશ્ન છે બેટા? ઓમ નો પ્રયોગ આકૃતિ સહ સમજાવો. હવે આમાં થોડો ટ્વિસ્ટ કરે કે ઓમ નો પ્રયોગ આકૃતિ સહ સમજાવી તેનો આલેખ દોરો. તો આપણે કઈ આલેખ દોરવા નહીં જવાનું, પણ બેટા બાજુમાં આવું દોરી દેવા. જો હું દોરીને બતાવું છું, સમજી લો બેટા. બરાબર, આ એક્સ્ટ્રા પ્રશ્ન છે એટલે ધ્યાન આપીશું બેટા. વિડીયો દેખી અને બધા પીડીએફમાં કોઈ જગ્યાએ નોટ ડાઉન કરીશું. આ એક્સ્ટ્રા વધારાનો પ્રશ્ન છે એટલે આજે વિડીયો દેખી અને નોટ ડાઉન કરજો બેટા. બરાબર, હવે જે ભણાવું છું તે. તો બેટા અહીંયા આપણે શું લેવાનું છે? તો 2 વસ્તુ છે. આપણે અહીંયા લઈશું બેટા વોલ્ટેજ. શું લઈશું બેટા? વોલ્ટેજ. અને અહીંયા લઈશું આપણે વિદ્યુત પ્રવાહ. શું લઈશું બેટા? વિદ્યુત પ્રવાહ. તો એનો આલેખ હંમેશા આપણને આવો મળે, સીધી રેખા મળે, જેને સુરેખા કહેવાય. એટલે આપણને આલેખ દોરવાનું કહેતા આવું દોરવાનું, અહીંયા લખી દેવાનું સુરેખા. શું લખી દેવાનું બેટા? સુરેખા. ડન માં દીકરાઓ? જો પણ કોઈ હજુ પણ આગળ ટ્વિસ્ટ કરે તો આ પ્રશ્નને હજુ પણ ટ્વિસ્ટ કરી શકાય. જો હું ટ્વિસ્ટ કરું છું, ધ્યાન આપજો બેટા. હા, એટલા માટે કહું છું, બધા ધ્યાન આપજો. હું શું કહેવા માંગુ છું, શું પ્રશ્ન પૂછું છું, પ્રશ્ન પૂછવાની મારી પદ્ધતિ બદલાઈ જશે તો જવાબ તમારા બધાના ચેન્જ થઈ જવા જોઈએ મારા મિત્રો. ડન? તો જો આપણને એવું કે ઓમનો પ્રયોગ આકૃતિ સહ સમજાવો તો આને છોડી દેવાનું, આ પતી ગયું. પણ આપણને એવું કે ઓમનો પ્રયોગ આકૃતિ સહ સમજાવી તેનો આલેખ દોરી તેના તારણો જણાવો. તો હવે આપણે આ આલેખના તારણો પણ લખવા પડે બેટા. તો આ આલેખના 3 તારણો છે. કેટલા બેટા? 3. જો હું સમજાવું છું કયા કયા 3 તારણો. એક તો પહેલું, આપણે આ પ્રયોગનો એન્ડ કર્યો એનું પહેલું તારણ કે વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે. ચલો પહેલું શું ટાઇટલ આવશે, તારણ આવશે બેટા બોલો, એટલે શોર્ટમાં લખું, વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે. શું આવશે પહેલું તારણ બેટા? વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે. બોલો આવડી ગયું પહેલું તારણ? શું આવશે? વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે. બીજું તારણ, વોલ્ટેજ એટલે વી વર્સિસ આઈ નો આલેખ હંમેશા સુરેખા મળે છે. શું આવશે બેટા બોલો? વી વર્સિસ આઈ નો આલેખ. શું આવશે? વી વર્સિસ આઈ નો આલેખ હંમેશા સુરેખા મળે છે. શું આવશે? વી વર્સિસ આઈ નો આલેખ હંમેશા સુરેખા. ચલો પહેલું તારણ, વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે. શું આવશે? વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે. નંબર 2, વી વર્સિસ આઈ નો આલેખ હંમેશા સુરેખા મળે છે. ચલો ડન. પછી ત્રીજું તારણ, કે વી વર્સિસ આઈ ના આલેખમાં, હવે ધોરણ 9 નું યાદ રાખવું જોઈએ, આપણે અહીંયા ઢાળ શોધતા હતા, યાદ છે બેટા? હા, કયા કયામાં શોધતા હતા ઢાળ એ પણ યાદ અપાવ. ચેપ્ટર નંબર 8 ગતિ, જેને આપણે મોશન કહેતા હતા, એમાં આપણે 2 આઈએમપી પ્રશ્નો ભણાયા હતા. અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો આલેખની રીતે તારવો અને બૈજિક રીતે તારવો, એમાં આપણે ઢાળ દોરતા હતા બેટા. અને પછી આપણે પેલામાં પણ લખેલો, કયો? અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અને વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. હા, મને થોડું થોડું યાદ રહે છે, ઉંમર થી એટલે થોડું ભૂલી જવાય, થોડું રહી જાય યાદ બેટા.
બરાબર તો અહીંયા યાદ રાખજો શું આવશે બેટા કે v વર્સિસ i ના આલેખમાં ઢાળની કિંમત હંમેશા v / i કેવી રહે છે બેટા અચળ રહે છે શું આવશે બેટા v વર્સિસ i ના આલેખમાં ઢાળની કિંમત v / i હંમેશા અચળ રહે છે આવડી ગયા ત્રણ તારણો ફરીથી બોલું છું બેટા કાં તો આપણને બે માર્ક્સમાં ખાલી આટલું ના પૂછી શકે બેટા ઓમના નિયમનો આલેખ દોરી તેના તારણો લખો લ્યો એમાં પ્રયોગ એ ના આવે તો તમારે એક આલેખ દોરી ફક્ત તારણો લખવાના હોય માં દીકરો અને એટલે ટ્વિસ્ટ કરવા વાળો ક્યાંથી કરે છે એનો કોઈ ભરોસો નહીં બેટા એટલા માટે કહું છું કે આ બધું વસ્તુ ધ્યાન આપીશું આ પ્રશ્ન પીડીએફમાં નથી તો તમારે બધાએ યાદ રાખી અને વ્યવસ્થિત બે માર્ક્સનો પ્રશ્ન નોટ ડાઉન કરવાનો છે બધાએ ડન ડન શું આવશે બેટા બોલો ત્રણ તારણો ફરીથી બોલી દઉં છું પહેલું તારણ વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે શું આવશે વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ તેના સમપ્રમાણમાં વધે છે વી વર્સિસ આઈ નો આલેખ હંમેશા સુરેખા મળે છે શું આવશે વી વર્સિસ આઈ નો આલેખ હંમેશા સુરેખા મળે છે વી વર્સિસ આઈ ના આલેખ નો ઢાળ હંમેશા વી / આઈ અચળ રહે છે તો અચળ હોય છે બોલો આવડી ગયું બેટા આવડી ગયું ડર પણ હજુ પણ આગળ કોઈ જાય હવે આને જવા દો હા હવે જો પ્રશ્ન કેટલી રીતે અને કયા કયા એના જવાબો થાય છે ફક્ત આપણને પૂછે ઓમનો નિયમ જણાવો અને તેનું સૂત્ર સાબિત કરો તો આમાંથી કઈ ના આવે આમાંથી કશું ના આમાંથી હા શું છે બેટા જો હવે પ્રશ્ન છે અને ઓમનો નિયમ જણાવી તેનું સૂત્ર સાબિત કરો તો આમાંથી કશું ના આવે એટલે દેખાય ત્રણ અલગ અલગ પ્રશ્નો છે ઓમનો પ્રયોગ ઓમનો આલેખ અને ઓમનો નિયમ આ ત્રણ અલગ અલગ પ્રશ્નો છે બરાબર એટલે યાદ રાખવાનું બેટા આપણને કયું પૂછાયું છે એ બરાબર વાંચવાનું ઓમ દેખીને તૂટી નહીં પડવાનું ના ના કે આપણો ઓમ છે આ દેખીને તૂટી પડ્યા હોય પાટાપાડી કરી હોય હા તો ઓમ બાપડો ઘરે હે ને અડધો થઈને જાય બાપડો નહીં ઓમ બેટા આમે અડધો છત બાપડો અને એને પછી દેવાડવા વાળી કરી હોય હે ને પેલી બર્થડે આવવા નહીં મારે બર્થડે બોમ્બ કહે શું કે માસું હા બર્થડે બોમ્બ કહીને ઓમનું ખંજેર્યો હોય બરોબરનો હા તો ઓમ જે છે એનો અડધો થઈ જાય બાપડો ધ્યાન આપો ચલો હવે ઓમનો નિયમ જો બેટા ઓમનો નિયમ સમજવા જેવું છે ઓમનો નિયમ સમજશો તો જ આવડશે ટાઈમ દેખી લેજો બેટા પેલા 12માં લેક્ચર નો ટાઈમ ના થઈ જાય જો બેટા હવે ઓમનો નિયમ લખી તો ઓમનો નિયમ શું છે કે જો નિયમ લખું છું ધ્યાન આપો પહેલા એને શબ્દ વાપર્યો છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલા વીજ સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે જો એના માટે પહેલા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ બદલાય એટલે મારા ઘરે પ્રયોગ કરતો હોય તમારા ઘરે પ્રયોગ કરતો હોય તો વેલ્યુએશન જુદી આવે સમાન કદી ના કારણ દરેકના ઘરનો વોલ્ટેજ પ્લસ માઇનસ બદલાતો રહે બેટા ડન એટલા માટે એને શબ્દ વાપર્યો છે બેટા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં ડન બેટા તો ચલો બધા તૈયાર કરીએ શું આવશે બેટા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વીજ સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય જો બેટા કોઈ જગ્યાએ આના જગ્યાએ આવો શબ્દ લખ્યો હોય તો પણ એટલું સાચું છે વીજ સ્થિતિમાનના તફાવતના તો પણ એટલું જ સાચું છે એટલે બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકાય ડન એટલે ટેન્શન નહીં રાખવાનું બંને સમાન જ છે ડન એટલે ચલો તૈયાર કરીએ શું આવશે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વીજ સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે
તૈયાર કરો બધા બેટા. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહક માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વીજ સ્થિતિમાનના સમ પ્રમાણમાં હોય છે. આવડી ગયું? તો એનો મતલબ કે તમે વીજ સ્થિતિમાનનું મૂલ્ય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બધે એકબીજાની સાથે હોય, એટલે વોલ્ટેજ વધે તો વિદ્યુત પ્રવાહ વધે અને વિદ્યુત વોલ્ટેજ ઘટાડીએ તો વિદ્યુત પ્રવાહ પણ ઘટે. ડન બેટા? તો ચલો આવડી જાય આનો મતલબ. ચલો બધા બોલીશું. તુષાર શું થશે બેટા? બધા બોલાડો ફટાફટ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહક માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલા વીજ સ્થિતિમાનના સમ પ્રમાણમાં હોય છે. એટલે એનો મતલબ શું થાય? એનું સાંકેતિક લેંગ્વેજ તો યાદ રાખવાનું બેટા, વી ચલે છે આઈ. શું થઈ જાય બેટા? વી ચલે છે આઈ. હવે આપણને ભણીને આવે નવમા ધોરણમાં, ચલે છે હટાવવું હોય તો કોઈ આપણે અચળાંક મૂકતા હતા. મૂકતા હતા અચળાંક બેટા? હા, ત્યાં કે મૂકતા હતા? અહીંયા આર મૂકવાનો છે. શું મૂકવાનો? આર. તો વી બરાબર અહીયર. શું યાદ રાખવાનું? વી બરાબર અહીયર. શું યાદ રાખવાનું? વી બરાબર અહીયર. અહીયર ને ઓળખો ને? કોણ ઓળખે અહીયર ને? હા, સેવાંગ બધાને ઓળખે. ના ઓળખે નાથબાર. પેલી ગામની ફઈ હોય ને બધા ઓળખતી હોય ને એવું સેવાંગનું ગામ છે. ગોમફઈ જેવું કામકાજ છે સેવાંગનું ગામ. સ્કૂલમાં એને કઈક ના કઈક પ્રોબ્લેમ હોય. સ્કૂલમાં બે જણનું જ પ્રોબ્લેમ હોય, બે જણનું જ પ્રશ્નો હોય, બાકી કોઈને ના હોય. હે ને? સાચી વાત ને ધારા? હ ધારા, આજે આપણે સાબિત કર્યું તું. હ ચાલો માં દીકરાઓ, તો ચલો આપણને પૂછાય ઓમનો નિયમ જણાવી તેને સાંકેતિક સ્વરૂપમાં લખો તો આટલા સુધી લખવાનું. અને અહીંયા જ્યાં લખવાનું, જ્યાં આર બરાબર શું કહેવાય? તો આર બરાબર બેટા અવરોધ છે. આર બરાબર એટલે શું કહેવાય? અવરોધ. જેને ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટન્સ. શું કહેવાય બેટા? રેઝિસ્ટન્સ. અને રેઝિસ્ટન્સ ને ગુજરાતીમાં કહેવાય અવરોધ. શું કહેવાય બેટા? અવરોધ. ડન. તો ચલો પેલો આપણે અવરોધ વાપર્યો, હવે ક્યાંથી લાયા હતા? અહીંયાથી લાયા હતા બેટા. બરાબર. તો ચલો પેલા આપણે આટલું તૈયાર કરીને, કઈક વખત આટલું પણ બે માર્ક્સમાં પૂછાય છે બેટા. ડન. નિયમ લખવાનો અને એને સાંકેતિક સ્વરૂપમાં લખવાનું. ડન. તો ચલો તૈયાર કરોડોમાં દીકરાઓ, શું હશે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહક માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વીજ સ્થિતિમાનના સમ પ્રમાણમાં હોય છે. એનો મતલબ વી ચલે છે આઈ, તો વી બરાબર અહીયર, જ્યાં આર બરાબર અવરોધ. અને બાકીની બે તો તમને આવડી જાય એટલે વાત તો નહીં કરતો. કારણ વી એટલે વી સ્થિતિમાન અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ. થાય વી એટલે વી સ્થિતિમાન અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ. ડન બેટા. બોલો, આટલા સુધી ખબર પડી? પડી આટલા સુધી ખબર? હા. હવે તમે આ બધું તૈયાર કરીને ગયા હોય, હું પરીક્ષામાં તમને બધાને ધંધે લગાડી દઉં. હું તમને આવું કઈક પૂછું હે ને, હા, ધંધે લગાડજો. ક્યાંથી લાવું છું એ પણ શીખવાડ. ચલો આપણે કેટલેથી વાર છે? બે ત્રણ મિનિટ લઉં ચાલશે? જો બેટા આપણે બે સૂત્રો ભણ્યા, એક આઈ બરાબર ક્યુ બાય ટી ભણીને આવ્યા, અને બીજું ભણ્યા બેટા વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. અને વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. જોજો આ બધું નહીં મળે પીડીએફમાં, આ બધું અહીંયાથી આવે. કારણ કેટલી વખત શું થાય, જો પીડીએફમાં અમુક વસ્તુ કેમ ના આપવું એનું રીઝન પણ કહી દઉં બેટા. કારણ કેટલી વખત આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય ને એને આપણે પીડીએફ શેર કરી નથી, તો બધું ના જવું જોઈએ. અમુક તો રહેવું જોઈએ અહીંયા મારી જોડે, એ બધું અમુક વસ્તુ ડાયરેક્ટ ના જાય. હા, કેટલાક લોકો મિત્રોને આપી દે. હા, હકીકત છે, મને ખબર જ છે. હા ને, મિત્ર સુધી પહોંચી જાય પીડીએફ, પણ અમુક વસ્તુઓ તો ના જ પહોંચે બેટા. હા ને, અમુક વસ્તુ તો હું મારી પાસે જ રાખું, જે કોઈને શેર ના કરું. ડન. એ જયારે એનો વારો આવે ત્યારે શેર થાય. જો બેટા અહીંયા સમજો, હવે તમે બધા આનો એકમ લખીને આવ્યો. જો બધું તમે શું લખીને આવ્યો સમજાવો, કુલંબ પ્રતિ સેકન્ડ લખીને આવે બેટા. ચાલો આનો એકમ પણ લખીને આવે. શું આવે બેટા? જૂલ પ્રતિ કુલંબ. શું લખીને આવ્યા? જૂલ પ્રતિ કુલંબ. હવે હું આને સૂત્રને બદલી પણ નાખું બેટા. જો સમજો, આમાંથી ક્યુ ને હું કરતા બનાવું તો ક્યુ બરાબર આઈટી થાય. ચલો ક્યુ બરાબર આઈટી થાય કે ન થાય? ક્યાંથી થાય? તો જો આ આપણે આઈ ને અહીંયા લઈ ગયા એટલે ક્યુ બરાબર શું થાય બેટા? આઈટી થાય. ચલો હવે અહીંયા ધ્યાન આપો, આપણે વી બરાબર ડબલ્યુ બાય ક્યુ છે, તો વી બરાબર ડબલ્યુ ભાગ્યા આઈટી લખાય કે ન લખાય? લખાય.
ડબલ્યુ ભાગ્યા આઈટી, તો એનો મતલબ હવે વી સ્થિતિમાન નો એકમ બદલાઈ જાય. જો શું એકમ થઈ જાય, ડબલ્યુ એટલે જુલ થઈ જાય, આઈ એટલે એમ્પિયર થાય, અને ટી એટલે સેકન્ડ થાય. તો હું આવું તમને એવું પૂછું, આવો પ્રશ્ન પૂછું કે વિદ્યુત સ્થિતિમાન નો એકમ જુલ પ્રતિ એમ્પિયર સેકન્ડ સાબિત કરો. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી દો, ભલે ગમે તેમ ગરબા ગાઓ, એન્જોય કરો. ખબર પડી ક્યાંથી આવ્યો? ખબર પડી બેટા, મેં ખાલી બેને ભેગા કરી નાખ્યા, કઈ કર્યું નવું, કઈ કર્યું નથી, ખાલી બેને ભેગા કરી નાખ્યા. એટલે આ પ્રશ્ન પણ તમે પીડીએફ પર જોઈ બેટા લખી દેજો. ડન? એટલે આવું બધું બેટા વ્યવસ્થિત શું કરવાનું, આવા વિડીયો જોઈ લખવાનું બેટા. આ નવી નવી વસ્તુ બેટા, ડન? આવું ટ્વિસ્ટ કરી શકાય. હજુ તો આમાં કેટલું ટ્વિસ્ટ છે, કેટલું કરી શકું છું તમને જોવા મળશે જેમ જેમ ચેપ્ટર આગળ વધશે. ત્યાં બરાબર ડનમાં દીકરાઓ બોલો, બે પ્રશ્નો આજે ટ્વિસ્ટ કરેલા મળ્યા બેટા આપણને. કયા બે પ્રશ્નો નવા પડ્યા એક્સ્ટ્રા બેટા? એક ઓમનો આલેખ અને બીજો બેટા વિદ્યુત સ્થિતિમાનનો એકમ સાબિત કરવાનો. ડન?